હળવદમાં વહેલી સવારે ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોડની ટીમ દ્વારા હળવદ પાસેથી રેતી ચોરી કરી લઈ જતા છ ડમ્પરને ઝડપી લેતા ખનીજ માફિયાઓમાં દોડધામ મચી જવા પામી હતી. ગાંધીનગરની ટીમ દ્વારા ઝડપાયેલ ડમ્પરોને હળવદ પોલીસ મથકે લાવી ચાલકોને ખાણ ખનીજનો મેમો ફટકારી રૂપિયા 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પંથકની બ્રાહ્મણી નદીમાં ખનીજ ચોરીને ડામવા વહેલી સવારે ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોડે હળવદમાં ધામા નાખ્યા હતા. તે અરસામાં હળવદ નજીકથી ખનીજ ચોરી કરી લઈ જતા છ ડમ્પરને ઝડપી લઈ ઝડપાયેલા તમામ ડમ્પર ચાલકોને ખાણ ખનીજનો મેમો ફટકારી રૂપિયા 70 લાખનો મુદ્દામાલ સીઝ કરતા ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે વહેલી સવારે ત્રાટકેલી ગાંધીનગર ફ્લાઇંગ સ્કવોડના માઇન્ડ સુપરવાઇઝર કેડી ડાભી સહિતની ટીમ દ્વારા ખાનગી ગાડીમાં હળવદ પંથકના ખનીજ ચોરીને ડામવા દરોડા પાડતા 6 જેટલા ડમ્પરો ઝડપાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ પંથકમાં બેફામ રેતી ચોરી થતા મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા કેટલાય દિવસો સુધી ધામા નાખવામાં આવ્યા હતા, પરંતુ ગાંધીનગરથી ટીમ ત્રાટકતા ખાણ ખનીજ વિભાગ ઊંઘતા ઝડપાઈ ગયું હતું, જેમાં ઝડપાયેલા ચાલકોમાં બળદેવભાઈ લક્ષ્મણભાઈ રહે હળવદ, મનસુખભાઈ પેથાભાઈ રહે હળવદ, સાજણભાઈ વેલસિંહ રહે એમપી, મુકેશભાઈ પ્રેમજીભાઈ રહે ટીકર, મુકેશભાઈ બાબુભાઈ જગદીશભાઈ બીજલભાઈ રહે સરભંડાવાળાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જગદીશ પરમારનો રિપોર્ટ, હળવદ.